ભારતીય રેલવે મુસાફરી કરવા માટેના નિયમોમાં એક મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારથી લાખો મુસાફરોને અસર થઈ શકે છે. 1 જુલાઈથી રેલવે નવા નિર્ણયો લાગુ કર્યા છે, જેમાં વેઇટિંગ ટિકિટને લઈને પહેલી વાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો જે પણ લોકો ભંગ કરશે તો તેને દંડ તો ફટકારવામાં આવશે જ, પણ સાથે જ તેને અધવચ્ચે ઉતારી દેવામાં આવશે. હવે જેમની ટિકિટ વેઇટિંગમાં હોય તેઓ એસી કે સ્લીપર કોચમાં મુસાફરી નહીં કરી શકે, પછી ભલે તેમણે જે તે સ્ટેશનના કાઉન્ટર પરથી ઓફલાઈન ટિકિટ ખરીદી હોય. વેઇટિંગ ટિકિટ ઉપર રિઝર્વ કોચમાં મુસાફરી કરનારાઓ પાસેથી TT 440 રૂપિયા દંડ વસૂલીને તેમને જનરલ કોચમાં મોકલી શકે છે અને અધવચ્ચે ઉતારી પણ શકે છે. રેલવેને હજારો ફરિયાદો મળી હતી કે રિઝર્વ કોચમાં વેઇટિંગ ટિકિટવાળા મુસાફરોની ભીડના કારણે કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને ઘણી અગવડો પડે છે. વેઇટિંગ ટિકિટ ઉપર રિઝર્વેશન કોચમાં મુસાફરી કરવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેથી જો તમારી ટિકિટ કન્ફર્મ નથી થઈ તો તમે એસી અથવા તો સ્લીપર કોચમાં મુસાફરી હવે નહીં કરી શકો. હવે રેલવે દ્વારા વેઇટિંગ ટિકિટ ઉપર આરક્ષિત કોચમાં મુસાફરી કરવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે આ નિર્ણય આરક્ષિત કોચમાં કન્ફર્મ ટિકિટ સાથે મુસાફરી કરનારાઓની સુવિધા માટે લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ વેઇટિંગ ટિકિટ ઉપર મુસાફરી કરતા લાખો મુસાફરો પર તેની મોટી અસર પડશે.